गुजरात कोंग्रेस प्रवक्ता डॉक्टर मनीष दोशीए भारतीय जनता पार्टी सरकार पर आकरा प्रहार कर्या था। उल्लेखनीय है कि पंचायती राज माखा ने लईने मनीष दोशीए भाजप पर प्रहार करता जणाव्युं हतुं कि सरकारनी नाणा फाळवणीनी नवी नीतिने कारणे ग्राम्य विस्तारना पायाना कामकाजमां मोटी समस्या पण उभी थई गई छे। तेमज नाणानी फाळवणीमां नीतिगत फेरफारथी गुजरातना 18,000 गामोमां जनतानी मुश्केलीमां पण वधारो थशे तेम तेमणे जणाव्युं हतुं। वधुमां 14માં नाणा पंचની नाणा फाळवणી अने 15માં नाणा पंचમાં व्यापक नियमोमां ફેરફારથી પંચાયતી રાજ વ્યવસ્થામાં મુશ્કેલીઓ ઊભી થશે। પંચાયતી રાજમાં એટલે કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ત્રિસ્તરીય માળખું, અને આ માટે નાણા પંચ દ્વારા વિવિધ રાજ્યોને અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને નાણાની ફાળવણી થતી હોય છે। 14માં નાણા પંચ એટલે કે 14 ફાઇનાન્સ કમિશન, એ 14માં નાણા પંચે જે જોગવાઈ હતી તેમાં જે નાણાની ફાળવણી થતી હતી તે સીધા પંચાયતમાં જમા થતા હતા, અને એ પંચાયતમાં જે નાણાં જમા થાય એટલે એ ગામની અંદરના વિકાસના કામો, ગ્રામ્ય ઉદ્ધારના કામો, સ્થાનિક ખાસ કરીને અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ એને વસ્તીના આધારે અહીંયા સ્થાનિક કક્ષાએ નાણાં મળે, જેથી કરીને ગરીબ માણસને પાયાની સુવિધા એટલે શુદ્ધ પીવાનું પાણી, એ વિસ્તારની અંદર ગટરનું કામ હોય તો એના કામ થાય, એ વિસ્તારની અંદર બીજી અન્ય સુવિધાની જરૂરિયાત હોય તો એ પાયાનું પંચાયતના માધ્યમથી થાય।